की जय। वंदे मातरम। संकलन समिति जिंदाबाद। संकलन समिति जिंदाबाद। कमदार कमदार भाई भाई। कमदार कमदार भाई भाई। लड़ाई है आगे और लड़ाई है। अभी तो यहाँ अंगड़ाई है आगे और लड़ाई भाई भाई। निगम के हित में कौन लड़ेगा? हम लड़ेंगे हम लड़ेंगे। निगम के हित में कौन लड़ेगा? कामदार कामदार भाई भाई। कामदार कामदार भाई भाई। राष्ट्र हित में कौन लड़ेगा? हम लड़ेंगे हम लड़ेंगे। वंदे मातरम। संकलन समिति जिंदाबाद। संकलन समिति जिंदाबाद। कामदार कामदार भाई भाई। कामदार कामदार भाई भाई। जय हिंद दर्शक मित्रों, हूँ जमील पठान। आप जो रहा छो तीर समाचार। दर्शक मित्रों, सूत्रोच्चार करी रहेला आज कर्मचारी छे, गुजरात राज्य मार्ग वाहन व्यवहार निगमना कर्मचारी छे, स्टेट ट्रांसपोर्ट वर्कर्स फेडरेशन, एसटी कर्मचारी मंडल अने एसटी मजदूर संघ, आ त्रण यूनियन छे, जे एसटी विभागना यूनियन छे। अने आ त्रणे त्रण यूनियन अने एसटी विभागना जे कर्मचारी छे, अत्यारे जे सूत्रोच्चार थई रह्या छे ते जोता लागी रह्यु छे के आगामी दिवसों में आंदोलनना एंधाण वर्ताई रह्या छे। शुं कारण छे के जेने लईने एसटी विभागना कर्मचारीओ छोटाउदेपुर एसटी डेपोनी बहार, एसटी प्रिमाइसिसनी बहार अत्यारे आ प्रकारे सूत्रोच्चार करी रह्या छे। जाणीशुं तेमनी पासेथी ज। शुं नाम छे तमारुं अने शुं હોદ્દો છે? હિતેન્દ્ર કુમાર ઈશ્વરભાઈ પટેલ, વડોદરા વિભાગ એસટી કર્મચારી યુનિયનનો જનરલ સેક્રેટરી છું. શું જરૂર પડી અત્યારે એસટી વિભાગના કર્મચારીઓને આ રીતે એસટી ડેપોની બહાર નીકળી અને સૂત્રોચ્ચાર કરવા માટેની, સાથે અત્યારે તમામ તમારા જે કર્મચારીઓ છે તેમના શર્ટ ઉપર આ રીતે કાળી પટ્ટી દેખાઈ રહી છે, શું કારણ છે એની પાછળ? અમારા 19 મુદ્દાના અમારી માગણીઓ છે. અમારી સંકલન સમિતિ જેવી કે ત્રણ યુનિયન, ભારતીય મજદૂર સંઘ, કર્મચારી મંડળ અને મજૂર મહાજન, આ ત્રણ યુનિયન બનાવી અમારી સંકલન સમિતિ બનાવેલી છે. અને અમને જે કંઈ આદેશ એ આપે એ પ્રમાણે અમે 23 તારીખના રોજ કાળી પટ્ટી દર્શાવી વિરોધ કર્યો છે. અને કાળી પટ્ટી તો અમારું આંદોલન જય સુધી અમારું જે ચાલે છે, કર્મચારીઓની માગણીઓ જ્યાં સુધી સંતોષાશે નહીં ત્યાં સુધી કાળી પટ્ટી તો અમે લગાવેલી જ રાખવાના છે. અને અમારા 19 મુદ્દાઓ છે, જેવા કે એચઆરએ છે, મોંઘવારી છે, આશ્રિતોના પ્રશ્નો છે, અને એવા 19 મુદ્દાઓ છે જેના કારણે અમારી સંકલન સમિતિએ વહીવટને પણ નોટિસ આપેલી છે કે જો અમને બીજી તારીખ સુધી જો તમે અમારી માગણીઓ સંતોષાશે નહીં અમારી, તો અમે બીજી તારીખ રાત્રે 00 વાગે, એટલે 3 તારીખે અમે ગુજરાત એસટીના દરેક કર્મચારીઓ સ્વયંભૂ સીએલ રિપોર્ટ ઉપર જવાના છે અને એસટીના પૈંડા અમે ઠંભાવી દેવાના છે. એ વાત નક્કર છે. જો સંતોષાઈ જાય અમારી માગણીઓ તો કોઈ સવાલ જ નથી, કારણ કે અમે જાહેર સેવાની અંદર, અમે પબ્લિક જોડે જાહેર સેવાની અંદર અમે નોકરી કરી રહ્યા છીએ. અમારું નિગમ જાહેર સેવા સાથે સંકળાયેલું છે. આપ સૌને તો ખબર હશે કે છેવાડાનો માનવી હોય, એક માણસ હોય તે અમારો ડ્રાઈવર કંડક્ટર ઠેક સુધી એને એક માણસને પણ મૂકવા જાય છે. એવી સાથે અમે પબ્લિક જોડે પણ જોડાયેલા માણસો છે. અને મને ચોક્કસ ખબર છે કે આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને નો યુવાન નેતા હર્ષભાઈ સંધવી, જેઓ સંવેદનશીલ છે, જેઓ અમારી માગણીઓ સંતોષી જ દેશે એ પણ મને વિશ્વાસ છે. જો અમારી માગણીઓ નહીં સંતોષાય તો અમે બીજી તારીખ ઉપર સ્વયંભૂ રીતે આખા ગુજરાતના કર્મચારીઓ અમારી સંકલન સમિતિના આદેશ મુજબ જે આદેશ આપશે એ પ્રમાણે કામ કરવાના છે. અને બીજી તારીખના રોજ 00 વાગે સ્વયંભૂ આખા ગુજરાતના કર્મચારીઓ સીએલ રિપોર્ટ ઉપર જવાના છે અને એસટીના પૈંડા થંભી જશે. એ વાત નક્કર છે. કોરોના કાળની અંદર, આખા વિશ્વની અંદર જ્યારે કોરોનાની મહામારી હતી, તે સમયે ભાઈ બહેનને કોઈ અડકવા તૈયાર નહોતું, ભાઈ ભાઈને અડકવા તૈયાર નહોતું, મા બાપને કોઈ અડકવા તૈયાર નહોતું. જે સમયે અમારો એસટીનો ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક, અમારા વહીવટના પદ અધિકારીઓ, અધિકારશ્રીઓ, જેઓ નોકરી પર આવી જે લોકો જે છેવાડાના ગામડાના હતા એની સેવા બજાવેલી, અને એની અંદર અમારા ડ્રાઈવર કંડક્ટરો કેટલા જણ શહીદ પણ થઈ ગયેલા, હું તો શહીદ કહીશ, કારણ કે અમે સરકાર શ્રી પાસે કોરોના વોરિયર્સ માટે બી માગણી કરેલી પણ એ પણ અમને નહીં મળેલી. બિલકુલ. તો કઈ તારીખથી તમે આ પૈડા થંભાવવાના છો? બીજી તારીખથી ને. શું નામ કહ્યું અને હોદ્દો શું કહ્યો તમારો? મારું નામ હિતેન્દ્ર કુમાર ઈશ્વરભાઈ પટેલ. મારો હોદ્દો છે એસટી કર્મચારી યુનિયન જનરલ સેક્રેટરી મહામંત્રી.
बिल्कुल, तो आ एसटी कर्मचारी यूनियन जनरल सेक्रेटरी था, तेमनु कहेवुं छे के राज्य सरकार अने निगमना कर्मचारी वच्चेनी जे असमानता छे, केटलीक असमानताओ साथे 19 जेटला मुद्दाओ छे के जे आ गुजरात एसटी निगमना कर्मचारीओना पड़तर प्रश्नों छे, 19 मुद्दाओ साथे संकळायेला छे अने तमाम 19 मुद्दाओने लईने तेओ वर्षोथी सरकार सामे मांगणी करी रह्या छे। तेमनी जे संकलन समिति छे, आ त्रणेय जे संघ छे, त्रणेय जे यूनियन छे, तेमनी जे एक संकलन समिति छे ने संकलन समिति द्वारा सरकार में वारंवार रजूआतो करवामां आवी छे, परंतु तेनो कोई पण निकाल आवतो नथी ने एटला माटे ज आ जे एसटी निगमना कर्मचारीओ छे 23 तारीख थी आंदोलनना मूडमां छे। 23 तारीख थी तेमणे आ आंदोलननी शरूआत करी छे, आजे काळी पट्टी धारण करी अने तमाम गुजरातना तमाम जे एसटी डेपो छे, एसटीनी जे ऑफिसिस छे, तेमां तेओ कचेरीनी बहार निकळी रिसेस दरमियान सूत्रोच्चार करी अने पोतानो विरोध नोंधावी रह्या छे। साथे तेमणे ते पण चीमकी उच्चारी छे के जो तेमनी मांगणी राज्यनी आ संवेदनशील सरकार, तेमणे आशा व्यक्त करी छे के आपणा गुजरातनी जे सरकार छे संवेदनशील छे, राज्यना मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल तेओ पण संवेदनशील छे अने वाहन व्यवहारना जे मंत्री छे युवा मंत्री हर्षभाई संघवी તે પણ તેમના જે આ મુદ્દાઓ છે તેને ધ્યાને લઈ અને વહેલી તકે તેનું નિરાકરણ લાવે ને લાવશે તેવી તેમણે આશા પણ વ્યક્ત કરી છે। પરંતુ જો નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી 2 તારીખે રાત્રે એટલે કે 3 તારીખની શરૂઆતથી જ આખા ગુજરાતના તમામ એસટી વિભાગના કર્મચારીઓ મેગા માં સીએલ ઉપર જશે અને આખા ગુજરાતના એસટી બસના જે પૈડાઓ છે તે થંભી જવાના છે। એટલે આપણે સમજી શકીએ છીએ કે જો એસટી બસના પૈડા થંભી જાય એટલે સામાન્ય જે માનવી છે તેનો જીવન વ્યવહાર થંભી જાય, અને જો આમ ન થાય તેના માટે આશા રાખીએ કે સરકાર અને સંકલન સમિતિ આ તારીખ પહેલાં 2 તારીખ પહેલાં બેસી અને આનું સુખદ સમાધાન કરે। અત્યારે તો એસટી વિભાગના જે કર્મચારીઓ છે પોતાની રીતે પોતાનું જે આંદોલન છે ચલાવી રહ્યા છે। 23 તારીખથી તેમણે આ આંદોલનની શરૂઆત કરી છે, આજે 25, 26, 27 આ 3 દિવસ દરમિયાન નિગમના તમામ જે કર્મચારીઓ છે રિસેસ સમય દરમિયાન પોતાના ફરજના સ્થળે એટલે કે કચેરીની બહાર નિગમ હોય કે ઓફિસિસ હોય પ્રિમાઇસિસની બહાર રહી અને સૂત્રોચ્ચાર અને ઘંટનાદ કરી અને પોતાનો વિરોધ નોંધાવશે। આગામી 28, 29, 30, 31 આ 4 દિવસ દરમિયાન નિગમના તમામ કર્મચારીઓ કાળી પટ્ટી કાળા વસ્ત્રો પહેરી અને પોતાની ફરજ નિભાવશે। આ એક સારી બાબત છે કે તેમના આંદોલનની સાથે તેઓ પોતાની ફરજ નિભાવવાનું ચાલુ રાખશે, તેમની સેવા છે તે પ્રદાન કરવાનું ચાલુ રાખશે। આપણે સાંભળ્યું અને આપણે જાણીએ પણ છે કે કોરોના કાળ દરમિયાન તમામ જે અન્ય વાહનો છે તેના પૈડા થંભી ગયા હતા, પરંતુ એસટી નિગમના એસટીના જે પૈડા છે તે ફરતા હતા અને સામાન્ય જનતા કે જે પોતાના ઘરેથી પોતાના પરિવારથી વિખૂટા હતા તેમને તેમના પરિવાર સુધી પહોંચાડવા માટે, તેમના નિવાસસ્થાન સુધી પહોંચાડવા માટેના જે પ્રયાસો છે તે એસટી નિગમ દ્વારા કરવામાં આવ્યા હતા। એસટીની અંદર જ જે એસટીના પૈડા છે તે વખતે થંભ્યા નહોતા અને એટલા માટે જ એસટી નિગમના જે કર્મચારીઓ છે કોરોના કાળ દરમિયાન અનેક એવા કર્મચારીઓ છે કે જે કોરોના સંક્રમિત થયા અને તેઓ પોતાના જીવની તેમણે આહુતિ પણ આપી છે, અને એટલા માટે જ એસટી વિભાગના જે કર્મચારીઓ છે જે યુનિયનના જે નેતાઓ છે તે કહી રહ્યા છે કે અમારા જે કર્મચારીઓ છે તે શહીદ થયા છે। જો કે તેમણે એ પણ આક્રોશ ઠાલવ્યો છે કે કોરોના વોરિયર્સમાં તેમનો સમાવેશ કરવામાં નથી આવ્યો। આ એક બહુ મોટી કહી શકાય કે ચૂક છે સરકારની કે જ્યારે કોરોના કાળ દરમિયાન કોઈપણ વ્યક્તિ પોતાની ફરજ નિભાવતો હોય એટલે કે સ્વાભાવિક સ્પષ્ટ છે કે તે કોરોના વોરિયર્સ છે, પરંતુ એસટી વિભાગના કર્મચારીઓને કોરોના વોરિયર્સનો દરજ્જો આપવામાં આવ્યો ન હતો, અને એટલા માટે જ હવે જ્યારે તેમના જે પડતર પ્રશ્નો છે 19 જેટલા પડતર પ્રશ્નોને લઈને તેઓ મેદાનમાં ઉતર્યા છે અને હવે લડી લેવાના મૂડમાં છે। આગામી 2 તારીખે 2/11/2023ની મધ્યરાત્રિથી એટલે કે 3/11/2023ના રોજથી નિગમના તમામ કર્મચારીઓ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી એટલે કે અચોક્કસ મુદ્દત સુધી સ્વયંભૂ માં સીએલ ઉપર ઉતરવાના છે। આશા રાખીએ કે સરકાર 2 તારીખ પહેલાં આ કર્મચારીઓનો જે કંઈ પણ પડતર પ્રશ્નો છે તેને લઈને સંકલન સમિતિ સાથે બેઠક કરી અને તેનું સુખદ સમાધાન લાવે કે જેથી કરીને સામાન્ય જનતાને તેનો ભોગ ન બનવું પડે। ધન્યવાદ। છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।